હવે જ્ઞાનીબેન પણ રાજીનામું આપવા જઈ રહ્યા છે. આગામી 13 તારીખના રોજ જ્ઞાનીબેન પોતાના પદ ઉપરથી રાજીનામું આપશે. ત્યારે કયા પદ ઉપરથી જ્ઞાનીબેન રાજીનામું આપવા જઈ રહ્યા છે જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભા 2024ની ચૂંટણીમાં બનાસકાંઠાની સીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જ્ઞાનીબેન ઠાકોર, કે જે ઉમેદવારી નોંધાવી હતી અને તેમનો બનાસકાંઠા સીટ ઉપરથી ભવ્ય વિજય છે, તે વિજય મેળવ્યો હતો. ત્યારે કહી શકાય કે જ્ઞાનીબેન ઠાકોર, કે જે વાવ સીટ ઉપર ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયેલા હતા, ત્યારે વાવ સીટ ઉપરથી ધારાસભ્યના પદ ઉપરથી જ્ઞાનીબેન ઠાકોર હવે રાજીનામું આપશે. આગામી 13 તારીખના રોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ આ રાજીનામું છે જે આપવા જ્ઞાનીબેન ઠાકોર 13 તારીખે જશે અને તેમના ધારાસભ્યના પદ ઉપરથી રાજીનામું આપશે. ધારાસભ્યના પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ જે વાવ વિધાનસભા છે તે વિધાનસભા સીટ ઉપર આગામી ટૂંક સમયમાં જ પેટા ચૂંટણી છે તે યોજાશે. ત્યારે આ પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસમાંથી ગુલાબસિંહનું નામ છે જે અત્યારે મોખરે ચાલી રહ્યું છે, જ્યારે ભાજપમાંથી અત્યારે ચોક્કસપણે કોઈ નામ નથી આવી રહ્યું, પરંતુ રેખા ચૌધરીને હવે ત્યાં એ સીટ ઉપરથી ધારાસભ્ય તરીકે કદાચ તે સીટ ઉપર ચૂંટણી લડાવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં આ પેટા ચૂંટણીમાં ખરેખર ભાજપ ફરી એકવાર આ સીટ ઉપર બાજી મારી જશે કે નહીં તે આગામી સમયમાં જોવાનું રહેશે. ત્યારે આ પેટા ચૂંટણીમાં જ્ઞાનીબેન બાદ ફરી એકવાર કોંગ્રેસ વાવ સીટ ઉપર પોતાનો દબદબો જમાવી રાખશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.